હું આદર્શ છું રાકેશ ચાંગેલા. હવે સ્વાધ્યાય 6.3 વર્ગ અને વર્ગમૂળ એની સમજૂતી આપણે જોવાનું છે. તો હવે આપણે જે વાત કરી કે વર્ગમૂળ છે અને વર્ગની નિશાની હોય તો જ આ વર્ગ નીકળે. તો આ
માર્જિન ઇક્વલ કેટલા આવે 2 ગુણ્યા 2 કેટલા મળ્યા 4 16 વર્ગમૂળ આપણે 4 મળે અવિભાજ્ય અવયવ પાડી અને આવી રીતે વર્ગમૂળ શોધી શકાય હજી આપણે સરળ ભાષામાં વાત કરીએ આ જે રીત છે આપણે કાયમ દાખલા કરવાની છે આ બે વચ્ચે એક એક બગડો લઈ લો તો વર્ગમૂળ થઈ જશે તો તમે શોધી લીધું 16 વર્ગમૂળ 16 એટલે 4 બબેની જોડી કરાવી એક એક અવયવ લઈને 4 આ સમજૂતી છે અને આ દાખલો કરવાની મેથડ છે અવિભાજ્ય અવયવ પાડો બબેની જોડી બનાવો એને વર્ગ સ્વરૂપમાં મૂકો પછી વર્ગમૂળની નિશાની મૂકો અને અંદર મૂકો અને અંદર જે વર્ગ છે એ વર્ગ નીકળી જાય એટલે બહાર નીકળે એટલે કડે આ સંખ્યા થઈએ અને એનો ગુણાકાર કરો એટલે એનું વર્ગમૂળ મળે હવે આપણને પ્રશ્ન એ થાય કે બધી સંખ્યાનો વર્ગ જોડી ભાઈ છે જોડી ભાઈ પૂર્ણ વર્ગ ના થાય બે બે ની જોડી બને તો જ પૂર્ણ વર્ગ સંખ્યા થાય નકર જો જોડી ના બને અને એક અવયવ નહીં વધે તો એ સંખ્યા પૂર્ણવર્ગ નથી એમ આપણે કહેવાય બરોબર કે એનું વર્ગમૂળ મળવાની વાત આવે નહીં 18 વર્ગ ના મળે એવી રીતે ગમે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યાની ખાસિયત શું છે કે અવિભાજ્ય અવયવ પણ બબે જોડી થઈ બબે ની જોડી થઈ બધી એટલે ઘણી વાર એવી સંખ્યા હોય માનો કે એમાં એક સંખ્યા બે વાર આવતી મને 64 ની વાત કરશો આપણે 64 માં બધે બગડા આવશે જો એવું નથી બગડો એક વાર આવ્યો બીજી વાર ના આવી શકે કાયદે છે નિયમ પ્રમાણે આવી શકે 16 એટલે 8 4 જો 64 એટલે કેટલા બગડા છે 1 2 3 4 5 6 બગડા 6 બગડા એટલે 3 જોડી ગઈ સામાન્ય સમજાવવા માટે બતાતું વાત કરો તમે કે કામ કરવા માટે દાખલો આવી રીતે જ કરવાનું છે આપણે તો સાઈડમાં કેટલી જોડી મેલી 1 2 3 એક જોડી આ જોડીમાં જે ગોટવેલી તો આ બધે ગોટવેલી તો આપણે જે ગોટવેલી 2 2 4 2 આ નાનું વર્ગમૂળ કેટલું થયું 64 નું 8 બરોબર 88 64 એટલે એક કરતા વધારે વારે એક અવયવ આવી શકે પણ ધ્યાન શું રાખવાનું અવિભાજ્ય અવયવ આવવા જોઈએ વિભાજ્યની વાત કરતા નથી આપણે અવિભાજ્ય ઉપર બરોબર પછી આના પછી એક રીત છે નવી રીત છે શીખવાની છે એટલે એ સીબીએસઈ નો કોર્સ કર્યો તેમાં એક નવી રીતે વર્ગમૂળ શોધવાની પરંપરાગત આપણા અભ્યાસક્રમમાં તો વર્ષો જે હતું કે અમે બાંધકામની રીત થી આપણે બરોબર વર્ગમૂળ કઈ રીતે છે એની વાત આપણે આના પછીના ટોપિકમાં કરીએ બરોબર જો હવે આ છેલ્લો ટોપિક છે સમજૂતીમાં 6.3 પુનરાવર્તિત બાદબાકીની રીતથી વર્ગમૂળ હવે કોઈ પણ સંખ્યા આપણને ખબર છે પૂર્ણ વર્ગ છે તો એ વર્ગમૂળ મેળવવું હોય તો પુનરાવર્તિત બાદબાકીની મદદથી મેળવે સૌથી પહેલા આપણે વાત કરીએ ઉદાહરણ લઈએ ભાઈ 4 છે તો 4 નું વર્ગમૂળ મેળવો પુનરાવર્તિત બાદબાકીમાં શું હોય કે તમે જાણો જ છો કે એકી સંખ્યા ક્રમે એકી સંખ્યાનો સરવાળો કરે તો કોઈ પણ સંખ્યાનો વર્ગ મળે અને એકી સંખ્યાના સરવાળાથી પૂર્ણ વર્ગ સંખ્યા મળે એકી ક્રમિક સંખ્યાના સરવાળાથી પૂર્ણ વર્ગ સંખ્યા મળે જાણો છો એનો આપણે આમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ તો આપણે કોઈ પણ સંખ્યા આપેલી હોય એમાં ક્રમિક એકી સંખ્યા બાદ કરતા જાય અને જો જવાબ 0 આવે તો પૂર્ણ વર્ગ મળે બરોબર તો 4 છે તો 4 માંથી પહેલા 1 બાદ કરીએ કેટલા આવ્યા 3 1 પછી નીકળી શક્યા છે 3 તો કેટલા આવ્યા 0 જવાબ 0 મળ્યો કેટલી વાર ક્રિયા કરી તો કે 2 વાર ક્રિયા કરી કેટલી વાર ક્રિયા કરી 2 વાર 4 નું વર્ગમૂળ છે વર્ગમૂળ 4 એટલે કેટલા થાય વર્ગમૂળ 4 એટલે કેટલા થશે 2 4 નું વર્ગમૂળ 2 આને બચે 4 નું વર્ગમૂળ 2 હવે આપણે 16 ની વાત કરીએ સોળની વાત કરીએ તો 16 માંથી આપણે એક વાત કરીએ કેટલા આવ્યા 15 15 માંથી એક પછી કેટલી ક્રમિક આવે 1 2 3 આવે તો 12 આવ્યા 12 માંથી 3 પછી 5 એટલે 7 આવે 7 માંથી 7 એટલે 0 જ્યારે 0 આવે ત્યારે સંખ્યા કેટલી આવે 1 2 3 અને 4 16 નું વર્ગમૂળ કેટલું થયું 4 એમ કોઈ પણ સંખ્યા હોય એની ક્રમિક એકની સંખ્યા બાદ કરો અને 0 જેટલાની જેટલા સ્ટેપમાં આવે એ થાય જો 0 ના આવે અને નાની સંખ્યા થઈ જાય આના કરતા તો એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય એ આગળની સમજૂતી મેં આપણે જોયું છે બરોબર અહીંયા આપણે આ સમજૂતી છે 6.3 ડી પૂરી કરીએ છીએ